વિદાય પ્રવચનમાં જરૂરી છે, કારણ કે ઈસુ વિદાય લેવાના છે. અને આ ભાઈઓ જેમણે નવી સમાજ વ્યવસ્થા આગળ ધપાવવાની છે, વધારવાની છે, વિકસાવવાની છે, એમણે અડીખમ રહેવું પડે. અને એટલે અધ્યાય 15 કડી 1-8 એક અત્યંત આહલાદક આશ્વાસન આપનારું રૂપક. પિતા માળી ઈસુ દ્રાક્ષનો વેલો, હું તમે ડાળીઓ. એટલે જેમ ડાળીનું જતન વેલો કરે છે, એમ વેલાનું જતન માળી કરે છે. આ વેલો, આ ડાળી દ્વારા જ દ્રાક્ષ આપી શકે છે. એટલે આજે આ સંસારમાં ઈસુના કાર્યો વ્યક્ત થશે આપણા દ્વારા, પણ આપણે એ માટે આ વેલા સાથે ઘનિષ્ઠપણે સંબંધે બંધાઈ રહેવું પડે, ઇન્ટિમેટ રિલેશનશીપ. અને આ રૂપક દ્વારા ઈસુ આમંત્રણ આપે છે વિદાય પ્રવચનમાં, મને વળગેલા રહો અને પુષ્કળ ફળ આપો. પછી અધ્યાય 15 કડી 9-27 પ્રેમની વાત આગળ ચલાવે છે. એ પ્રેમ, એની ક્વોલિટી, એની ગુણવત્તા કેવી, તો 15મો અધ્યાય અને એની 12મી કડી. મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે, તેમ તમે પરસ્પર પ્રેમ રાખો. આ છે ક્વોલિટી, કેવો પ્રેમ મેં રાખ્યો છે ને, એવો પ્રેમ, ધ ક્વોલિટી, ગુણવત્તા. અને ક્વોન્ટિટી, તો કડી 13 અધ્યાય 15, માણસ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાથરે, એના કરતાં મોટો પ્રેમ કોઈ છે જ નહીં. એટલે ક્વોલિટી, ગુણવત્તા, ક્વોન્ટિટી, માત્રા. અને આ જરૂરી છે, એ માટે તમારે અને મારે ઈસુ સાથે ઇન્ટિમેટલી જોડાઈ રહેવાનું છે. અને એટલે ઈસુ વળી પાછું એક આશ્વાસનજનક વચન ઉચ્ચારે છે, 15મો અધ્યાય 16મી કડી, તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે. એટલે ડાળીને વેલો પસંદ કરવાનો નથી, વેલાએ ડાળીને પસંદ કરી છે. અને એટલે ઇન્ટિમેટ રિલેશનશીપ, ઘનિષ્ઠ, ગાઢ, આત્મીય સંબંધ ઈસુ સાથે.